મોંઘવારીના મારથી પીડાઈ રહેલ જનતાના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર મોંઘવારી વિરોધમાં રેલી યોજીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા. હાલ જ્યારે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો ભાવ વધારો તેમજ બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો સહિત સરકાર ઉપર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. આ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રહ્યાભાઈ રાઠોડ, કાર્યકારી પ્રમુખ કાંતિભાઈ ટમાલિયા, મોહનભાઈ પટેલ, સાહિરભાઈ સોલંકી સહિતના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પક્ષ હંમેશા સામાન્ય અને આમ જનતાના પ્રશ્નોમાં હંમેશા અગ્રેસર રહી છે. અત્યારે જે મોંઘવારીની માત્ર ગુજરાત નહીં સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય બજારના ક્રૂડ ભાવ જ્યારે આટલા બધા નીચા હોય ત્યારે અત્યારે સત્તા ઉપર બેઠેલા માણસો 400-450 રૂપિયાનો સિલિન્ડર હતો ત્યારે લોકોની વચ્ચે લોકોની વાત લઈ અને નીકળી પડતા હતા લોકો, અત્યારે એમની ચામડી બિલકુલ જાડી થઈ ગઈ છે. GST ના ખોટા સ્લેબ સામાન્ય માણસ સુધી અસર કરે, સામાન્ય ગૃહિણી સુધી અસર કરે એવી રીતે બેફામ વધારો કરવામાં આવ્યો છે. અને ઉત્તરોત્તર નોટબંધીથી શરૂ કરીને અત્યાર સુધીમાં સામાન્ય માણસોનું જીવન અત્યારે બહુ જ અસહ્ય અને કારમું બની ગયું છે. ત્યારે લોકોનો અવાજ બનીને લોકોની વાત સરકારમાં પહોંચાડવા માટે કોંગ્રેસ પક્ષ હંમેશા સામાન્ય માણસોની સાથે રહી છે અને એ નીતિ મુજબ લોકોનો અવાજ રજૂ કરવા માટે થઈ અમારે સરકારની અંદર કલેક્ટરશ્રી પાસે આવેદન પત્ર આપવા આવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આજરોજ આ ગુજરાત સરકારે અસહ્ય મોંઘવારી વધી છે ત્યારે લોકોનો અવાજ બનવા માટે અને લોકોની લાગણીને વાચા આપવા માટે આજ કોંગ્રેસ સમિતિએ આયોજન કર્યું હતું અને કલેક્ટર કચેરીએ કલેક્ટર સાહેબને આજે આયોજન પત્ર આપ્યું છે. આ મોંઘવારી જે સામાન્ય જન છે એનો વ્યવહાર અટકી ગયો છે, એની પરિસ્થિતિ બગડી છે, જે ડીઝલ 100 પાર કરી ગયું છે, જે દૂધ દહીં મનીર અને જે જીવન જરૂરિયાત ચીજો ઉપર જે GST નો અમલ કર્યો છે, GST લગાડ્યો છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ. એ GST અમને પાછો ખેંચવો જોઈએ. આ સરકારે જીવન જરૂરિયાત ચીજ ઉપરથી જે ગેસનો બાટલો 400 મળતો એ ગેસનો બાટલો 1100 મળે છે, એના કારણે જે ગૃહિણીઓનું જે રસોડા અટકી ગયા છે એવું કહેવું તો કહેવાય એવી પરિસ્થિતિ ઊભી છે. ત્યારે આ ગુજરાતની પ્રજા અને સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજા આ સરકારના ભયની ઓથાર નીચે છે અને એનો અવાજ બનીને અમે સરકારને આની અમારો પબ્લિકનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી કરી રહી છે.